પંચના લાલ માંડવા ગામની પોલ્ટ્રી ફાર્મમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા ગામના 15થી વધુ રહીશોને અસર થયેલી જોવા મળી હતી. ત્યારે પોલ્ટ્રી ફાર્મ મકાનની પાસે જ હોવાથી દવાના કારણે અસર થઈ હતી. ત્યારે જંતુનાશક દવાના છંટકાવને કારણે ગ્રામજનોની આંખમાં બળતરા, ગળામાં બળતરા અને ચક્કર આવવા જેવી તકલીફ સર્જાઈ હતી. તેથી મહિલાઓને સારવાર અર્થે કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ દાખલ કરવામાં આવેલ ત્રણેય મહિલાની સ્થિતિ સુધારા પર જોવા મળી રહી છે. સવા 9 વાગે 108 મારફતે મારા ત્યાં 3 દર્દીઓ લાલ માંડવાથી લાવવામાં આવ્યા હતા. 3 મહિલાઓ, અંદાજ ઉંમર 50-60 વચ્ચે. એમની એક ફરિયાદ એ હતી જ્યારે આવ્યા ત્યારે કે ગામમાં, અને એમને ડોક્યુમેન્ટ પણ બતાવ્યું, એક દવા ફોર્માલ્ડિહાઇડ જેનું નામ છે, જેને જંતુનાશક તરીકે, એરોઝોલ તરીકે પણ વાપરવામાં આવે છે ઘણી જગ્યાએ. એ દવા કોઈ પોલ્ટ્રી ફાર્મમાં ગામમાં વપરાશ થયેલ, અને ત્યાંથી ઇન્હેલેશન એટલે કે શ્વાસના માધ્યમથી હવાના મારફતે તેનો ફેલાવો થયો, અને એ શ્વાસ મારફતે એ દવાની અસર આ 3 બહેનોને જણાયેલ છે. અને એમને હાલ જે તકલીફ હતી મારા ત્યાં, એ શ્વાસ લેવામાં તકલીફ પડવી, છાતી ભારે લાગવી, માથું દુખવું, અને એક્ઝામિન કરતા જણાયું કે દરેક બહેનોનો ઓક્સિજન તો નોર્મલ હતો પણ બીપીમાં થોડો વધારો થયેલ જણાય છે. હાલ 3 દર્દીઓ એકદમ સ્ટેબલ છે. રૂટીન રિપોર્ટ અને એસેસ કરતા જણાયેલ છે કે સામાન્ય, કંઈ વધારે સ્પેસિફિક કંઈ જણાતું નથી રિપોર્ટમાં પણ. આજ સાંજે અમારા બાજુમાં પોલ્ટ્રીફોર્મ આવેલ છે, ગોસિયા પોલ્ટ્રીફોર્મ નામ છે એમનું પોલ્ટ્રીફોર્મનું, અને ત્યાં આજ સાંજે 6 વાગે એમને કંઈક ઝેરી દવાવાળો કંઈક સ્પ્રે માર્યો હશે એમના પોલ્ટ્રીફોર્મમાં, જેથી અમારે આંખોમાં બળતરા બળવા માંડ્યા. અને પછી પહોંચતાના જ મારા મમ્મી, મારા 2 કાકી, મારા મોટા બાપા અને બધા લથરીને પડી ગયા, અને એ લોકોના હાઈ બીપી થઈ ગયા, જેથી અમે 108 બોલાવી અને તાત્કાલિક ઇમરજન્સીમાં અમે ધનુષ હોસ્પિટલ કપડવંજમાં આવ્યા. આશરે તમારા ગામમાં કેટલા લોકોને અસર થઈ હશે? લગભગ 1/2 ગામ સુધી તો બધાના આંખોમાં બળતરા બળ્યા જ છે, અને બીજા જે છે એ કઈ પ્રાથમિક સારવાર લીધી હશે એમને, એમના ઘરે બધાને બહુ તકલીફ થઈ છે ગામમાં. અમે મોલેસર નામ ગરાસિયા છે, બાજુમાં જ પોલ્ટ્રી ફાર્મમાં રહીએ છીએ. તેને જેવી દવા મારી તો અમે એટલા બધા કન્ફ્યુઝ થઈ ગયા, તો અમે જમવાનું બનાવતે બનાવતે બેહોશ થઈ ગયા, ગભરામણ થઈ ગઈ, ગળામાં બળતા બળી ગઈ, આંખો બળી ગઈ, અને બીપી હાઈ થઈ ગયું મારું. તો 108માં અમે ધનુષમાં પછી નમન લાવવામાં આવ્યા, મારી જેઠાનીને, મારી દેરાનીને ને હું, અમે 3 જણા આવ્યા. તો હદપાર થઈ ગઈ છે, એ બહુ જ અમને ત્રાસ આપે છે, અને બહુ જ માખોનો ત્રાસ આખો દિવસ રહે છે. અમે ઘર જેવું ઘર નથી રહ્યું અમારું, માખોની બહુ જ તકલીફ છે, અને ગમે તેમ મરઘા નાખવા, ગંદકી બહુ કરવી, બાસ બહુ ખરાબ આવે છે, અમારાથી રહેવાતું જ નથી, એટલો બધો ત્રાસ થઈ ગયો.